પાવનકારી પવિત્ર શ્રાવણ માસમાં મંદિરે ભગવાનના દર્શન કરવા જવાનું અતિ અતિ મહત્વ આપણા શાસ્ત્રોમાં ઠેર ઠેર નિરૂપણ કરવામાં આવેલું છે. શ્રાવણ માસમાં ભગવાનના મંદિરે ચાલીને જવાથી ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી આપણે શ્રાવણ માસમાં ભગવાનના મંદિરે અવશ્ય સમય કાઢીને દર્શને જવું જ જોઈએ. કદાચ ચાલીને ના જઈ શકાય તો વાહનનો ઉપયોગ કરીને પણ મંદિરે દર્શન કરવા અવશ્ય જવું જ જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને તેથી જ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે નિત્ય પ્રત્યે ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જવું, મંદિરમાં જઈને ભગવાનના મંત્રોનો જાપ કરવો, ઉચ્ચ સ્વરે કીર્તન કરવું. મંદિર એ જીવનનું મધ્યબિંદુ છે. મંદિરને એટલે કે ભગવાનને મધ્યમાં રાખી જીવનની પ્રદક્ષિણા કરીએ તો ભવના ફેરા ટળી જાય. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. ટૂંકમાં કહીએ તો જીવનના તમામ અંગોનું પોષણ કરે તે મંદિર. આજે દેશ વિદેશના પ્રત્યેક ઘરને કળીના કંપે ધ્રુજાવી નાખ્યું છે. ધરતીકંપથી ઉજ્જળ થયેલા ઘરો તો પાછા ઊભા થઈ જાય છે, પણ કળીના કંપથી સંસ્કારવિહીન થયેલા કૌટુંબિક મૂલ્યો કેવી રીતે પાછા મેળવવા? વ્યસન અને દૂષણોના આગમાં ઘરો સપડાયા છે. ધરતીકંપથી થયેલી ઘરની તિરાડો તો સમારી લેવાય છે, પણ પુત્ર પિતા, પતિ પત્ની, સાસુ અને વહુ આ વચ્ચે પડેલી તિરાડોને કોણ સાંધશે? આ સર્વે મહા મુશ્કેલી દૂર કરવાની દવા મંદિરોમાંથી જ મળે છે. મંદિરોમાં કૌટુંબિક મૂલ્યો શીખવાડાય છે. સમૂહ ભોજન અને સમૂહ ભજન કરવાની રીત શીખવાડવામાં આવે છે, જેનાથી કુટુંબના સભ્યો વચ્ચેનું અંતર ઘટી જાય છે, સમ એકતામાં વૃદ્ધિ થાય છે. તેથી આપ સૌ પણ આ પાવનકારી શ્રાવણ માસમાં મંદિરે અવશ્ય જશો અને કૃતાર્થ બનશો.